દરેક ચૂંટણીમાં રાજનીતિનું અપરાધીકરણ જોવા મળે છે. ચૂંટણીમાં ઉભા રહેતા મોટાભાગના ઉમેદવારો ગુનાઓમાં સંડોવાયેલા હોય છે. આવી પરિસ્થિતિ દૂર કરવા માટે તથા મતદારો યોગ્ય વ્યક્તિને મત આપી શકે તે માટે ગીતાના મૂલ્યોના આધારે મત આપવામાં આવે તે દિશામાં લોકોને સમજાવવામાં આવી રહ્યું છે અને આ કાર્ય કરી રહી છે દિલ્હીની ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થા. ગુજરાત કી ધરતી પર કઈ આઈપીએસ અધિકારી જેલ મે બંધ હે, વો દેશભક્ત, વો સાહસી, વો વીર યોદ્ધા ઇસ ભારત કી જમી પર જન્મે હે ગુજરાત કે, વો ઉન યોદ્ધાઓ કો આજ જેલ મે ડાલને કા અપરાધ ક્યા હે. और मैं आपको एक बहुत महत्वपूर्ण चीज बता दूं कि हम लोगों का एक सीधा सा सूत्र है कि भगवत गीता एक ऐसा संदेश है जो मानव मात्र को अपने कर्तव्य पालन को योग निष्ठा से करने का संदेश देती है. गीता संदेश अभियान में कृष्ण अने अर्जुन वच्चे ना संवादों तथा गीता ना सार आधारित अपराधी अने गुनाहित व्यक्तियों ने जाकारो आपी सारा उम्मीदवार ने चूंटवानो अर्थ बतावामां आव्यो छे. આ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિને લગતા વિવિધ કાર્યક્રમોની શરૂઆત દ્વારકાધીશ મંદિર એટલે કે જગત મંદિરના પ્રાંગણથી કરવામાં આવી. દ્વારકાથી શરૂ થયેલું મતદાન જાગૃતિ અભિયાન વિવિધ ગામડાઓમાં ફરીને 12 ડિસેમ્બરે સુરત પહોંચશે અને ત્યાંથી દિલ્હી પહોંચશે. દિલ્હી સે ચલે હૈ ગુજરાત મે મતદાતા જાગૃતતા અભિયાન કે લિયે. ઇસકે અંતર્ગત હમ દ્વારકા સે શરૂ હોકે સુરત તક જાયેંગે. इसमें अभी आज हमारा द्वारकाधीश प्रांगण में यहाँ पे हमारा कार्यक्रम हुआ है. इसके बाद हम राजकोट जाएंगे. राजकोट में हमारी रैली निकलेगी सौराष्ट्र यूनिवर्सिटी के स्टूडेंट्स के साथ. उसके अंतर्गत हम इसी बात को जन जन में फैलाएंगे. दिवस से दरेक के जय अने पोतानो मत आपवो अने आपड़ा राजा ने आपड़े तैयार करवो. कारण के भगवान कृष्ण ने गीता में कीधु छे के मनुष्य में राजा हूँ छू अने दरेक ना अंदर रहेलो परमात्मा कृष्ण पोतानी अंदर थी कहे छे के मारे कया उम्मीदवार ने मत आपवो. આપણે એ જ ઉમેદવારને મત આપો કે જેને કોઈ પણ પ્રકારનો ગુનો ન હોય, અથવા તો કદાચ એવું લાગે કે કમ્પેરિઝન કરવાનું આવે તો જેમ ભગવાન કૃષ્ણએ નીતિ પોતાની નક્કી કરી હતી. ગીતાના સાર દ્વારા લોકોમાં સાચા અર્થમાં મતદાન માટે જાગૃતિ આવે તથા દરેક વ્યક્તિ પોતાના મતદાનના કર્તવ્યને સમજે તો આ કાર્યકરોનો પ્રયાસ સાર્થક નીવડશે. રાજુર પારેલિયા, વીટીવી દ્વારકા.